મૃત્યુ થયા છે કોવિડની સારવાર લેતા હતા એ દરમિયાન એવા પાંચ લોકો છે કે જેને પ્રાથમિક રીતે કોવિડના સંક્રમણથી મૃત્યુ થયું છે બાર એવા લોકો છે કે જેમને અન્ય હાઈ રિસ્ક ફેક્ટર્સ હતા અથવા અન્ય ગંભીર બીમારીઓ પહેલેથી હતી અને કોવિડના સંક્રમણ થઈને એ લોકોનું મૃત્યુ આ ચોવીસ કલાકમાં થયા છે આજે કુલ છ્યાસી એટી સિક્સ જેટલા લોકો છે કે જે કોવિડમાં પોઝિટિવ ટેસ્ટ થયા હતા એમને ટ્રીટમેન્ટ લીધી ચિકિત્સા લીધી અને બિલકુલ સાજા થઈને હવે વાપસ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે આજનું બ્રેકઅપ આપણે જોઈએ તો ત્રણસો તેરનું તો અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધારે અમદાવાદમાં છે ટુ ફોર્ટી નાઇન આણંદમાં ત્રણ અરવલ્લીમાં એક ભાવનગર ચાર દાહોદ એક ગાંધીનગર દસ મહેસાણા ત્રણ સુરત તેર વડોદરા ઓગણીસ અને પંચમહાલ દસ એમ કરીને આજના ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ આ રીતે છે અત્યાર સુધી જે કુલ પોઝિટિવ કેસીસ હવે આજની સાથે ચાર હજાર ત્રણસો પંચાણું ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એન્ડ નાઇન્ટી ફાઇવ કેસીસ પોઝિટિવ થયા છે એમાંથી વેન્ટિલેટર પર તેત્રીસ જણા છે ત્રણ હજાર પાંચસો પાંત્રીસ લોકો થ્રી ફાઇવ થ્રી ફાઇવ જેટલા લોકો સ્ટેબલ છે કાં તો રૂમ એર પર છે કે પછી ઓક્સિજનમાં છે અને છસો તેર એવા લોકો છે કે જે ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે ગયા છે લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો અત્યાર સુધીની કુલ ટેસ્ટ છ હજાર ચોસઠ હજાર સાત સિક્સટી ફોર થાઉઝન્ડ સેવન જેટલી થઈ છે અને એ પૈકી જે પોઝિટિવ ટેસ્ટ અત્યાર સુધી કુલ થયા છે ચાર હજાર ત્રણસો પંચાણું જેટલા થયા છે બધા થઈને અને આજની તારીખે ચાર હજાર પાંચસો ઓગણીસ ટેસ્ટ કર્યા હતા આમાં ખાસ આપણે એક આઈસીએમઆર દ્વારા પૂલિંગ સ્ટ્રેટજી એ કહે છે કે અમુક કેસીસમાં આપણે વધારે સેમ્પલ્સ પણ એકસાથે પૂલ કરી શકીએ એ સ્ટ્રેટજી પણ આજે અપનાવી હતી અને થોડીક સ્ટ્રેન્થ ઓ ટેસ્ટ્સની સંખ્યામાં વધારો થયો છે ચાર હજાર પાંચસો ઓગણીસ આ રીતની વિગત હતી પછી જે ડિસ્ચાર્જ થયેલા કેસીસ છે ટોટલ છ્યાસી જેટલા લોકો અમદાવાદમાં ત્રેપન આણંદ એક બનાસકાંઠા ત્રણ ભરૂચ ચાર કચ્છ એક મહિસાગર પાંચ મહેસાણા ત્રણ પંચમહાલ એક રાજકોટ એક અને સુરત ચૌદ એમ કરીને છ્યાસી જેટલા નવા નોંધાયેલ ડિસ્ચાર્જની વિગત છેલ્લા ચોવીસ કલાકમાં આ પ્રમાણે છે તો આ રીતે વિગત છે આજે બીજી એક બે પોઝિટિવ વસ્તુઓ પણ શેર કરવા માંગીએ છીએ આપણે બધા જેમ જાણીએ છીએ કે જો આપણે બધા પોઝિટિવ રહીએ કામ રહીએ અને એનાથી આપણી જનરલ રોગ પ્રતિકારક શક્તિ એનાથી પણ વધે છે ધીરજ રાખીએ ગુજરાતે અનેક પ્રકારના પડકારોનો સામનો કર્યો છે અને આ માત્ર કોવિડ પોઝિટિવ આવતા આપણા જાનને કોઈ તરત જ કંઈક ડેન્જર છે જોખમ છે એવું નથી એટલે આમાં પોઝિટિવ થાય તો મોટાભાગે આપણે જોયું આજે કે એક છ્યાસી જેટલા લોકો અને કુલ પણ આપણે જોયું કે છસો તેર જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને પાછા આવે છે એટલે આપણે વી વોન્ટ ટુ એન્શ્યોર કે જેટલા પણ લોકો ટેસ્ટ થાય છે પોઝિટિવ આવે છે એમની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે અને સાજા થઈને જાય છે એવા અનેક આપણી પાસે એક્ઝામ્પલ્સ છે જે કોવિડ હોસ્પિટલ્સને પણ તૈયાર કરવા માટેની જે કામગીરી રાજ્ય સરકારે એમાં અલગ અલગ અધિકારીશ્રીઓના લીડરશીપ હેઠળ આ કામ કરી છે એમાં શ્રી પંકજકુમાર સાહેબે અમદાવાદના બારસોબેટ બેડ હોસ્પિટલને તૈયાર કરવામાં ખૂબ જ એમનું યોગદાન રહ્યું છે એ જ રીતે ડૉક્ટર કુમાર ગુપ્તા સાહેબ જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં પણ કોવિડ હોસ્પિટલ્સ બનાવવાની કામગીરી કરી છે એમાં પણ ખૂબ ઉમદા કામગીરી થઈ છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં આજે પણ સાંજે આપણે આ બધી બાબતોની રિવ્યૂ જે તે જિલ્લાના માટેના સ્પેશિયલ સેક્રેટરી સ્પેશિયલ ઓફિસર્સ આઈએસ એસ કક્ષાના અધિકારીઓને જે નિયુક્ત કર્યા છે એ બધાએ ત્યાં ડિસ્ટ્રિક્ટ્સમાં જે કામગીરી કરી રહી છે કરવામાં આવી રહી છે એની બધી એમને અપડેટ્સ અને એના બારામાં જે સિદ્ધિઓ છે એની શેરિંગ કરી ઘણી બધી એમાં સારી સારી બાબતો નીકળે છે દાખલા તરીકે ભાવનગરની અંદર ત્યાંના અમારા જે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે શ્રી વરૂણ ત્યાં છે બનવાલ એમના નેતૃત્વ હેઠળ દરેક ગામડાની અંદર આઠથી આઠથી દસ જેટલા વોલન્ટિયર્સ ને પણ રેડી કરવામાં આવ્યા છે આ રીતે અનેક જિલ્લાઓમાં આ એક દાખલો છે અને એ લોકો ખૂબ સારી નેતૃત્વ લીડરશીપ પૂરી પાડીને આ રીતે સુંદર કામ કરી રહ્યા છે આજે એ સિવાય આણંદ જિલ્લાની અંદર પણ વિવેકાનંદ યુવક મંડળો દ્વારા બધા જ વિસ્તારોમાં ગામોમાં ખૂબ ઉત્સાહથી ખૂબ ખંધથી એમની ટીમ્સ કામ કરી રહી છે જેની પણ ખાસ નોંધ લેવામાં આવે છે રેપિડ રિસ્પોન્સ ટીમ્સ દરેક જિલ્લા માટે પ્રિવેન્ટીવ સોશિયલ મેડિસિન ના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના પ્રોફેસર્સ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર્સ વગેરે પણ આમાં કામ કરી રહ્યા છે આજે ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સાહેબ દ્વારા પણ વિડીયો કોન્ફરન્સ લેવામાં આવી હતી જેની અંદર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ કે જે રેડ ઝોન્સ ઓરેન્જ ઝોન અને પછી ગ્રીન ઝોનમાં છે એ અંગેની પણ અલગ અલગ રાજ્યોમાં જે ગતિવિધિઓ છે કામગીરી છે એની પણ સમીક્ષા કરવામાં આવી અને આજે બીજી એક પોઝિટિવ સ્ટોરી અમે શેર કરવા માંગીએ છીએ કે માણસા જિલ્લાની અંદર માણસા ટાઉન તાલુકાની અંદર અને શહેર ખાસની અંદર એક ખૂબ એક સરસ પ્રયાસ ત્યાંના દિનેશભાઈ વ્યાસ અને એ જ રીતે ત્યાં તેજસભાઈ દવે અને એમની આખી એ બધા આખી ટીમની પ્રેરણાથી ડૉક્ટર તુષાર જાની ડૉક્ટર રાકેશભાઈ ગોસ્વામી એ બધાના સંયુક્ત ઉપક્રમે લગભગ ત્રીસ હજાર જેટલા ત્યાંના લોકોને અમદાવાદના જૈનમ પરિવાર રિલિજિયસ ટ્રસ્ટ પાસેથી જે હોમિયોપેથીની દવા છે આર્સેનિકમ આલ્બમ પોટન્સી થર્ટી એ આટલા બધા લોકોને ત્યાં વિતરણ કરવામાં આવ્યું છે અને આ બધા લોકોએ લેવાથી એમની પણ રોગપ્રતિકારક શક્તિ ઘણી વધી છે આ રીતે અનેક અનેક જિલ્લાઓમાં અનેક અનેક ગામડાઓમાં શહેરોમાં ત્યાંના લોકલ જે સ્થાનિક આગેવાનો છે હોદ્દેદારો છે બધા ખૂબ સફળતાપૂર્વક આવી પ્રયાગો પ્રયાસો પ્રયોગો કરી રહ્યા છે જેને આપણે ખરેખર આવકારીએ છીએ અને ફરી બધાને કહેશું કે આપણે બધા ધીરજ રાખીએ સાથે મળીને આ જે કોરોના કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનનું જે યુદ્ધ છે આપણે બધા સાથે મળીને કામ કરશું તો ચોક્કસ આપણને સારા સફળતા એમાં મળશે અને એમાં બિલકુલ પેનિક કરવાની કે ગભરાવાની જરૂરત નથી આપણા બધાના મોબાઈલ્સમાં આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવા માટેની વાત કરી છે માન્ય વડાપ્રધાનશ્રીએ આપણા બધાની ફરજ બને છે કે ખરેખર આ વસ્તુ કરીએ જેથી કે આપણે પણ સુરક્ષિત રહી શકીએ અને હા જેટલા પણ આપણા ઘરોમાં વિસ્તારમાં વયસ્ક લોકો અથવા એવા લોકો કે જેમને અન્ય ગંભીર બીમારી હોય એની તો ખાસ આપણે કાળજી લેવી પડે ઘણા બધા જિલ્લાઓમાં આવી એક એક વ્યક્તિને ફોન કરીને પણ લોકો કામગીરી કરી રહ્યા છે જેમ કે પંચમહાલ જિલ્લા એમાં આવા જે લોકો છે એક એકની ફોન કોલ કરીને ત્યાંના જે વોલન્ટિયર્સ છે લોકો છે એટલે આવી અનેક અનેક ખૂબ સાફલ્ય ગાથાઓ આપણને બધાને પ્રેરણા મળે એવી પહેલ એવી બધી પ્રયોગો ડિસ્ટ્રિક્ટ્સમાં કરવામાં આવી રહી છે જેની નોંધ લઈને તમને પણ અલગ અલગ સક્સેસ સ્ટોરીઝ સાફલ્ય ગાથાઓ દિવસ દરમિયાન રજૂ કરવામાં આવશે નમસ્કાર અમદાવાદમાં ત્રણ હજાર છવ્વીસ કેસ ગુજરાતમાં ચાર હજાર ત્રણસો પંચાણું વડોદરામાં બસો નેવ્યાસી રાજકોટમાં અઠાવન કેસ સામે આવી રહ્યા છે આંકડો સતત વધી રહ્યો છે આણંદમાં ચુમ્બોતેર ભાવનગરમાં સુડતાલીસ આ ઉપરાંત ગાંધીનગરમાં આંકડો સતત વધી રહ્યો છે અડતાલીસ કેસ ગાંધીનગરમાં જોવા આવે છે પંચમહાલમાં ચોત્રીસ કેસ સતત આ પોઝિટિવ આંકડાઓ વધી રહ્યા છે ગુજરાતમાં કોરોના વાયરસનો કુલ આંકડો ચાર હજાર ત્રણસો પંચાણું ચાર હજાર ત્રણસો પંચાણું અરવલ્લી મહીસાગર માં અગિયાર બોટાદ વીસ પાટણમાં માં સત્તર પંચમહાલમાં ચોત્રીસ બનાસકાંઠામાં અઠ્યાવીસ ગુજરાતમાં જે આંકડો છે ચાર હજાર ત્રણસો પંચાણું સતત આંકડો વધી રહ્યો છે અમદાવાદમાં જે આંકડો છે પાર પહોંચ્યો છે છે જે અન્ય રાજ્યોનો આંકડો એના કરતા પણ એકલા અમદાવાદમાં આ આંકડાઓ સતત વધી રહ્યા છે ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશ આટલું મોટું રાજ્ય છે ત્યાં પણ આટલો આંકડો નથી એ આંકડો એકમાત્ર અમદાવાદમાં છે